पालनपुर जिला कलेक्टर कचेरी आज समान काम समान वेतन की मांग ने लईने बिन सचिवालय कर्मचारी आवेदन पत्र आपवामां आव्युं जेमां कर्मचारी मांग हती के महसूल विभाग कर्मचारी माटी अने बिन सचिवालय विभाग कर्मचारी साथे ज भर्ती करवामां आवे छे। तेम छतां महसूल विभाग कर्मचारी 1900 થી 4400 ग्रेड पे अने समयांतरे बढ़ती आपवामां आवे छे त्यारे बिन सचिवालय विभाग कर्मचारी ने ग्रेड पे अने समयांतरे बढ़ती माटेनी विसंगतता केम छे ए मांगोने लईने बिन सचिवालय विभाग कर्मचारी हाथमां बेनरो 4400 ग्रेड पे आपवामां आवे तेवी मांग साथे जिला कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्यो। अमारी रजूआत छे अमे बधा बनासकांठा जिल्लाना एटले आ महसूल विभाग सिवायना तमाम खाताना बिन सचिवालय कारकुन छीए। अमारी रजूआत छे समान काम अने समान ग्रेड पे महसूल विभाग सिवाय अमने ज्यारे प्रमोशन आवे के 12 વર્ષે प्रथम ज्यारे अमने उपदो मळे छे ए वखते महसूल विभाग ने 4400 ग्रेड पर मळे छे, अमने 2400। तो एक ज भरती होय छे, एक ज परीक्षा होय छे, 12 પાસ પછી જ બધાની ભરતી થાય છે, સમાન પરીક્ષા લેવામાં આવે છે, સમાન તાલીમ આપવામાં આવે છે, છતાં ગ્રેડ પે બાબતે આટલી વિસંગતતા કેમ? તો અમારી સરકારની રજૂઆત છે કે સમાન કામ સમાન વેતન 4400 ગ્રેડ પેની માંગણી લઈને આવ્યા છીએ, જે 1900 ગ્રેડ પેમાંથી 4400 જે રીતે અમને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મળે છે એ રીતે અન્ય ડિપાર્ટમેન્ટને બી આ લાભ મળે, કારણ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને બિન સચિવાલય ક્લાર્કની ડિપાર્ટમેન્ટની સમાન ભરતી થાય છે। સમાન રેવન્યુ ક્લાર્ક એક નામ પડી ગયું છે, પણ એ બી એક જુનિયર ક્લાર્ક જ કહેવાય છે અને બિન સચિવાલયના મેમ્બર જ કહેવાય છે, એમને 4400 ગ્રેડ પેનો લાભ મળે છે તો અમને બી આપવો જોઈએ। નુકસાન અમને એ થઈ રહ્યું છે કે અમને જ્યારે સિનિયર ક્લાર્કનો લાભ મળે છે ત્યારે ઉચ્ચતર પગાર ધોરણમાં મળે છે, ઉચ્ચતર પગાર ધોરણમાં મને એ લેવલે જુનિયર ક્લાર્કના અંદર એ સ્કેલમાં અમે ઓલરેડી પગાર લેતા જ હોઈએ છીએ, ત્યારે હાયર ગ્રેડનો લાભ મળતો હોય છે, જે કંઈ મતલબ નથી। 27000નો બેઝિક પે હોય અને અમે 2500માં બેઝિક પેમાં ઉચ્ચતર પગાર ધોરણ મળે એમાં નુકસાન જ થાય છે। તો અમારી માગણી એ છે કે 4400 ગ્રેડ પેમાં લઈ જવામાં આવે તો અમારું 20000માંથી જે 40000 12 વર્ષે અમને લાભ મળવો જોઈએ એ અમને મળતો થાય,